ઓફ વડોદરા. વડોદરામાં દેવપુરી એકાદશી નિમિત્તે પરંપરા મુજબ ભગવાન વિઠ્ઠલનાથજીનો 214મો વરઘોડો રંગે ચંગે નીકળ્યો હતો. વડોદરામાં શ્રીહરિ નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજવી પરિવારના સભ્યો, મેયર સહિત રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રીહરિનું પૂજન અર્ચન કર્યા બાદ શોભાયાત્રા નીકળી હતી. દેવપુરી એકાદશીના દિવસે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં પૂજન અર્ચન બાદ ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. અનેક હજારો ભક્તોને દર્શન આપ્યા હતા ત્યારે શોભાયાત્રામાં પરંપરા મુજબ બેન્ડ, નાસિક ઢોલ, શહેનાઈ વાદન સાથે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. ત્યારે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલાના નાદથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. ભક્તો પણ શ્રીહરિના દર્શન કરીને ભાવુક બન્યા હતા અને ધન્યતા અનુભવી હતી. ત્યારે શહેરમાં ઠેર ઠેર ભાવિક ભક્તો શ્રીહરિના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બપોર બાદ શ્રીહરિ નિજ મંદિરમાં યથાસ્થાને બિરાજ્યા હતા. હવે 4.5 મહિના સુધી ભગવાન વિઠ્ઠલનાથજી નિજ મંદિરમાં હોમ ક્વોરન્ટાઇન થશે, તેમજ હિન્દુ ધર્મમાં 4.5 માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવશે નહીં. શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય. આજે દેવપોળી એકાદશી ચાતુર્માસનો પ્રારંભ. આજે વિઠ્ઠલનાથજીનો 214મો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી બાદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યો છે. વરઘોડો હાલમાં મંદિરમાંથી નીકળી માંડવી પહોંચ્યો છે, જ્યાં ભક્તો ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આ ભક્તો આ વરઘોડો ધીરે ધીરે આ રીતે જ બપોરે આગળ વધીને 1:30 વાગે કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, જ્યાં હરિહરનું મિલન અને ભેટ થશે, આરતી થશે. ત્યાંથી પછી બપોરે 3 વાગે વરઘોડો નીકળી 5 વાગે પરત આવશે. પ્રતિવર્ષ આપણા મંદિરના 2 વરઘોડામાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા જે સાથ સહકાર આપે છે, લાઈવ કવરેજ આપે છે, જેને લીધે બધાને ઘરે બેઠા દર્શન થાય છે, એના માટે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આની સાથે પોલીસ પ્રશાસન અને ટ્રાફિક પ્રશાસનનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે જેમની વ્યવસ્થાને લીધે શહેરના ભક્તજનો શાંતિથી દર્શન કરી શકે છે. આની સાથે અમે કોર્પોરેશનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમની સ્વચ્છતા અને વ્યવસ્થાને લીધે વરઘોડો સારી રીતે શહેરના રાજમાર્ગો પર ફરે છે. આ સાથે અમે તહાર સમાજનો આભાર માનીશું કે જે લોકો પ્રતિવર્ષ મંદિરની પાલખી ઉચકે છે અને રથ ખેંચે છે. આની સાથે ગણરાજા અને વક્રતુંડનો પણ આભાર માનીશું કે જે ટ્રેડિશનલ પદ્ધતિ છે આપણી સનાતન ધર્મની, એને સાચવી રાખી છે અને જે પ્રતિવર્ષ આપણા વરઘોડામાં આવીને આપણા વરઘોડાની શોભા વધારે. આ સાથે સયાજી બેન્ડ અને મહારાજા બેન્ડનો આભાર માની કે જે મુસ્લિમ ભાઈઓ આપણા સુંદર ભજનો ગાઈને આપણા ભક્તોને ભક્તિમાં તરબોળ કરી દે છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. બસ આવો સાથ સહકાર કાયમ આપતા રહે અને આ જે આપણી વર્ષોની પરંપરા છે વિઠ્ઠલનાથજી મંદિરની, ગાયકવાડ પરિવારની, એ આપણે સાચવીએ અને વડોદરાની સંસ્કારિકતાને આગળ વધારે. જય વિઠ્ઠલ. આજે સંસ્કારી નગરીમાં જે વર્ષોની પરંપરા છે વિઠ્ઠલનાથજીનો વરઘોડો આજે શહેરમાં નીકળવાની છે. ભક્તોને દર્શન આપવા માટે શોભાયાત્રા સ્વરૂપે શહેરમાં નીકળવાના હોય. તમામ ભક્તો એમના આશીર્વાદની રાહ જોઈ, એમના આશીર્વાદ લઈ અને ખૂબ જ ધન્યતા અનુભવતા હોય છે. અહીં એક ઐતિહાસિક સ્થળ છે વડોદરા શહેરમાં. 214મો આ શોભાયાત્રા છે વિઠ્ઠલજી મહારાજની. આજે આપણું શહેર વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાના નામથી ગુજરાત